ટ્વીટના માધ્યમથી આરબીઆઈએ જે જાહેરાત કરી એને લઈને હવે સૌ કોઈકમાં બે હજારની નોટને લઈને ચર્ચાનો મુદ્દો હાલ ચર્ચાઈ રહ્યો છે ખાસ પેનિક થવાની કોઈ જરૂર નથી અને હાલ આ મામલે આપણી સાથે વાતચીત કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટ સુનિલભાઈ તલાટી ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું સાહેબ અચાનક આ નિર્ણય આવ્યો આપ આ નિર્ણયને કઈ રીતે જુઓ છો આ નિર્ણય મારી દ્રષ્ટિએ પોલિટિકલ મુદ્દો ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે લોકોને ખાસ દર્શક મિત્રોને જણાવવાનું કે આ જે આરબીઆઈએ બે હજારની નોટો સર્ક્યુલેશનમાંથી પાછી લેવાનો જે નિર્ણય કર્યો છે એનાથી કોઈ પેનિક થવાની કે ગભરાવાની જરૂર નથી આઠમી નવેમ્બર બે હજાર સોળના રોજ જે પાંચસો અને હજારની નોટનો જે મુદ્દો આવ્યો હતો જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યો હતો એમાં જણાવ્યું હતું કે રાતના બાર વાગ્યા પછી પાંચસો અને હજારની નોટ કાયદેસર ચલણ રહેશે નહીં એટલે કે સબ્જેક્ટ ટુ એમણે જે થોડી રિલીફ આપી હતી પેટ્રોલ પંપને હોસ્પિટલને ને બધાને પણ બાકીના લોકો માટે એ કાગળની રદ્દી નોટો થઈ ગઈ જે સપ્ટેમ્બર સુધીનો એમણે જે તારીખ આપી હતી ત્યાં સુધીમાં ડિસેમ્બર સુધીની આમાં જે આરબીઆઈ નિર્ણય કર્યો છે એમાં બે હજારની નોટને ચલણમાંથી રદ નથી કરવામાં આવ્યો હું આજે બી આપની પાસેથી બે હજારની નોટ લઈ શકું દસ હજાર રૂપિયા રોકડા લઈ શકું બે હજારની પાંચ નોટ અને તમને આપી બી શકું એટલે એમાં કોઈ પણ નાગરિકે ગભરાવાની જરૂર નથી ખાસ કરીને એ ધ્યાનમાં રાખવાનું છે કે તમારી પાસે જો બે હજારની ચલણની નોટ હોય તો ત્રીસમી સપ્ટેમ્બર પછી એ ચલણમાંથી બંધ થઈ જશે એટલે બેંકમાં જઈ અને એની નોટ બદલીને સો કે પાંચસોની નોટ લઈ આવો એ ખાસ મહત્વનું છે આ જે નિર્ણય લેવાયો એનાથી અર્થતંત્ર ઉપર કેટલું અસર પડે ખાસ પૈસાનો જે ફ્લો છે માર્કેટમાં એના ઉપર કેટલી અસર પડે ભારત દેશમાં વર્ષોથી આપણે જાણીએ છીએ કે કાળું નાણું મોટા પ્રમાણમાં પ્રચલિત છે ચોક્કસ છેલ્લા નવ વર્ષમાં તેમાં ઘણો ઘટાડો કરવામાં આવ્યો છે અને માનનીય પ્રધાનમંત્રીના અને નાણાં મંત્રીના પણ તેમાં ખૂબ જ પ્રયત્નો છે પરંતુ હજુ મોટા પ્રમાણમાં કાળું નાણું બજારમાં ફરી રહ્યું છે તો એ કાળું દાણું બજારમાં ઓછું કરવાનો એક મોટો પ્રયત્ન આ સર્ક્યુલર દ્વારા કરવામાં આવ્યો છે મારું એવું માનવું છે કે જેમ પાંચસો ને હજારની નોટ થઈ તો બીજે દિવસથી આપણે કાશ્મીરમાં પથ્થરમારો થતો બંધ જોયો તેમ હવે કાળું નાણું મોટા પ્રમાણમાં જે બજારમાં સર્ક્યુલેટ થાય છે તે ધીમે ધીમે ઓછું થશે લોકો ક્રેડિટ કાર્ડ વાપરે પ્લાસ્ટિક મની વાપરે અને બે નંબરનું નાણું ઓછું વાપરે એના માટેનો આ કાયદો છે આપણે આપણે અગાઉ કહ્યું કે પોલિટિકલ એન્ગલથી પણ આ નિર્ણય લેવાયો છે આપ કઈ રીતે જુઓ છો પોલિટિકલ એંગલ લેવાની શું કઈ ખાસ જરૂર જણાય મારું અંગત એવું માનવું છે કે બે હજાર ચોવીસમાં ઇલેક્શન આવી રહ્યું છે અને આપણે સૌ જાણીએ છીએ તેમ એક નગ્ન સત્ય છે કે ઇલેક્શનમાં મોટા પ્રમાણમાં નાણાંનો પ્રવાહ છૂટો મુકાતો હોય છે એટલે ઘણી પોલિટિકલ પાર્ટીઓ પાસે બે હજારના નોટના સ્વરૂપમાં મોટું જો નાણું હોય સંગ્રહ કર્યો હોય તો સરકારે તેઓને નાથવા માટે પણ કદાચ આ પગલું લીધું હોય એ બની શકે ખાસ ઘણા બધામાં પેનિકનો પણ ક્યાંક જો માહોલ જોવાતો હોય તો એ લોકોને આપની ખાસ સૂચના દર્શક મિત્રોને મારે ખાસ જણાવવાનું કે એમાં ગભરાવાનું કે પેનિક થવાનું કોઈ જરૂર નથી આપ વીસ હજાર રૂપિયાની દસ બે હજાર રૂપિયાની નોટો લઈ અને બેંકમાં બદલી શકો છો તમારી પાસે ધારો કે બે લાખ રૂપિયાની નોટો છે અને તમારા ચોપડે બે લાખ રૂપિયા કેશ ઓન હેન્ડ બોલે છે તો તમે ચોક્કસ બેંકમાં જઈને એ ભરી શકો છો એ સિવાય તમારી પાસે જો ચોપડાના પૈસા હોય હિસાબના પૈસા હોય તો ગમે તેટલા રૂપિયા હોય બે કરોડ રૂપિયા પણ જો તમારી પાસે હિસાબી નાણું હોય તો બેંકમાં જઈને બે હજારની નોટ ભરી શકો તકલીફ થાય જે લોકો પાસે બે હજારની નોટના મોટા બંડલો બિનહિસાબી એટલે કે કાળા આના સ્વરૂપમાં છે એ લોકોને તકલીફ પડશે પરંતુ એક ચાર્ટડ એકાઉન્ટ તરીકે એવું કહી શકું કે એ લોકો પણ રસ્તા શોધશે અત્યારે લોકો હવે સોનાની લગડી લેવા આવ્યા અને આજે દિલ્હીમાં સવારે બોતેર હજાર રૂપિયા સોનાનો ભાવ થઈ ગયો દસ ગ્રામનો પછી લોકો પોતાના માણસોને ઢગલાબંધ નોટો આપીને વીસ વીસ હજાર રૂપિયાના બે હજાર માણસો કે બસો માણસોને વીસ વીસ હજાર રૂપિયા આપે તો ચાલીસ લાખ રૂપિયા આ રીતે પાછા લઈ શકે એટલે આવા ઘણા રસ્તાઓ જેની પાસે નામ મોટા પ્રમાણમાં બે હજારને નોટના સ્વરૂપમાં કાળું દાણું છે એ આ લેખે થોડું કાળું દાણું પણ પાછું સફેદ કરવાનો પ્રયત્ન કરશે અથવા તો બે હજારની નોટનો ચલણમાંથી ઓછું કરવાનો પ્રયત્ન કરશે પરંતુ એક ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે મારું માનવું છે કે અત્યારે બે હજારની નોટ જે સર્ક્યુલેશનમાં ત્રીસ સપ્ટેમ્બરથી બંધ કરવાનો નિર્ણય છે એટલે લોકો હવે બે હજાર નોટને જાણે અડાય નહીં એવો એક વિચારધારા મનમાં લાવી દેશે એટલે હવે ખર્ચો કરવો હોય મારી પાસે પાંચસોની ચાર નોટ પડી હોય અને બે હજારની એક નોટ પડી હોય તો હું પહેલાં બે હજારની નોટ વટાવી દઈશ એટલે માર્કેટમાં એક બે મહિના સુધી નાણાંનો મોટો પ્રવાહ રહેશે પરંતુ ત્યારબાદ મારું ચોક્કસ માનવું છે કે કાળા દાણાનો પ્રવાહ ઘણો ઓછો થશે બિલકુલ સાહેબ બ્લેક મનીનો જે પ્રવાહ હાલ બજારમાં થઈ રહ્યો છે એને ડામવા માટે આ એક નિર્ણય અને બીજી તરફ ખુદ ચાર્ટર્ડ એકાઉન્ટ કહી રહ્યા છે કે આ જે પરિસ્થિતિ જે જે નિર્ણય છે એની સામે પેનિક થવાની જગ્યાએ એની સામે ડરવાની જગ્યાએ જે નિયમો છે બેંકમાં જે રીતે જમા કરાવવા માટે સૂચના આદેશ આપવામાં આવે છે તેનું જો પાલન કરવામાં આવે તો કોઈ સમસ્યા કોઈ પણ સામાન્ય નાગરિકને થાય તે પ્રકારની કોઈ શક્યતા નથી કેમેરામેન સેલિસ બગડા સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક અમદાવાદ